માંડવી વિધાનસભા ભાજપના ઉમેદવાર અનિરુદ્ધ દવે હંમેશા પ્રજાની વચ્ચે રહ્યા છે તેવું ભુજપુરના ડૉક્ટર કનૈયાલાલ રાસ્તે જણાવ્યું મિત્રો મહાશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે પરેશ જોશી મિત્રો આજે આપણે ડૉક્ટર કનૈયાલાલ એમ રાસ્તે કે જેઓ ભુજપુરના વતની છે અને આ પંથકની અંદર સારું એવું નામ ડૉક્ટર સાહેબે કમાવ્યું છે ડૉક્ટરનો હંમેશા ઉદ્દેશ્ય હોય કે મારો દર્દી ક્યારેય પણ છે તે નિરાશ થઈને ન જાય એ સ્વસ્થ થઈને જાય એની તંદુરસ્તી સારી રહે અને આપણે ડૉક્ટરને ભગવાનનો બીજો રૂપ પણ માનતા હોઈએ છીએ મિત્રો હાલમાં ચૂંટણી નજીક છે ત્યારે હું વાત કરું તો ડૉક્ટર સાહેબ હંમેશા છે તે ચૂંટણીમાં પ્રચાર પ્રસાર અર્થે નીકળતા હોય છે અને ખાસ ડૉક્ટરોનો આ વખતે કેવો મૂળ હશે કોને ડૉક્ટરો બધા મત આપશે એ વિશે આજે આપણે ડૉક્ટર સાહેબ પાસેથી જાણશું તો ડૉક્ટર સાહેબ આપનું મહાસપુરા ન્યૂઝમાં સ્વાગત છે આપણે વાત કરીએ ચૂંટણી આવી રહી છે મતદાનની તારીખ નજીક છે પ્રચાર પ્રસાર બહુ જોરથી ચાલી રહ્યું છે આપે હાલમાં જ ચૂંટણીમાં આપને પણ સફળતા મળી તો આપ ખાસ આપણા દર્શક મિત્રોને શું અપીલ કરશો નમસ્કાર ભાઈઓ બહેનો મિત્રો જય માતાજી જય પરશુરામ હવે અત્યારે આપણે લોકશાહીનું મહાપર્વ ઉજવવા જઈ રહ્યા છીએ પહેલી તારીખે મતદાન કરવાનું છે તો અત્યારે દરેક પાર્ટી પોતપોતાનો પ્રચાર કરે છે તો હું જૂનો બીજેપીનો જૂનો કાર્યકર છું અને બીજેપી ડૉક્ટર સેલમાં કોર્ડિનેટર પણ છું તો આપણા જે માનનીય અનિરુદ્ધભાઈ દવે સાહેબને ટિકિટ આપવામાં આવી છે અને ઉમેદવાર તરીકે નક્કી કરવામાં આવ્યા છે એકદમ સરળ અને સહજ વ્યક્તિત્વ અને કોઈ કોઈ પણ પાર્ટી વિશે કે કોઈ સામેના વિરોધી ઉમેદવાર વિશે કંઈ પણ અને એ પોતે શું કામ કરશે ભાજપે અત્યાર સુધી શું કામ કર્યું છે ફક્ત એના અને એના વિશે વાતો કરે છે અને બહુ તત્વચિંતન સાથે એમનું પ્રવચન હોય છે હું એમની સાથે લગભગ આઠેક ગામમાં પ્રચારમાં ફર્યો છું અને ખૂબ જ એટલે ખૂબ જ જબરજસ્ત પ્રતિસાદ દરેક ગામમાંથી જોવા મળ્યો છે તો આપણે દેશના વિકાસ માટે દેશની એકતા અખંડિતતા માટે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા આઠ વર્ષમાં ન ભૂતો ન ભવિષ્ય જેવું દેશ માટે કામ કર્યું છે રામ મંદિરના નિર્માણનો રસ્તો ખુલ્લો થયો રામ રામ મંદિર આપણું બની જશે હવે ત્રણસો સિત્તેરની કલમ જે એક જમાનામાં લોકો એમ કહેતા હતા કે કાશ્મીરમાં કોઈ તિરંગાને કાંધ આપવાવાળું નહીં હોય એક જ જાટ કે હિંમત સાથે માન્ય નરેન્દ્રભાઈ મોદીની સરકારે માન્ય અમિતભાઈ શાહ એ લોકોએ ત્રણસો સિત્તેરની કલમ હટાવી અને કાશ્મીરની અંદર અત્યારે પહેલાં કરતાં ઘણી શાંતિ છે કોઈ પણ જાતની હિંસાનો બનાવ આપણે જનરલી દરરોજ સાંભળતા હતા એ સાંભળવા મળતા નથી આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એક જમાનો એવો હતો કે અમદાવાદમાં સતત કરફ્યુ રહેતો હિંસક તોફાનો થતાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ઉપર પથ્થરમારો થતો બરાબર છે તો નરેન્દ્ર મોદીએ મોદી સાહેબે આવ્યા પછી આ બધી જ વસ્તુ સમજો કે કંટ્રોલમાં કરી અને કાયદો અને વ્યવસ્થાનું શાસન ગુજરાતમાં કર્યું છે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર ભૂકંપ પછી એવું લાગતું હતું કે ક્યારેય આ કચ્છ બેઠું નહીં થાય તો મોદી સાહેબની દ્રષ્ટિ અને એમની એમની મહેનતથી આજે આપણે વર્લ્ડ પૂરા વર્લ્ડમાંથી આપણો રણ જોવા માટે લોકો આવી રહ્યા છે એને કારણે પ્રવાસનને કારણે અને કચ્છનું વિશ્વ લેવલે નામ છે ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ બધા ઊભા કર્યા રોડ રસ્તા ચોવીસ કલાક આપણને આજે લાઇટ મળે છે એક જમાનો એવો હતો કે સાંજે આપણા બા કે દાદી કે જે હતા એ ચીમનીની વાટ કાપે ફાનસ સાફ કરે એ એ જમાનો હતો અને આજે આપણે ચોવીસ કલાક લાઇટ ચોવીસ કલાક લાઇટને કારણે દરેક નાનાથી મોટા ઉદ્યોગ ધંધાઓને આર્થિક રીતે ફાયદો થયો છે બરાબર સાહેબ હું ખાસ વાત કરું તો કેટલા વરસથી આપ તબીબી સેવા સાથે સંકળાયેલા છો અને આપની પાસે દરેક સમાજના દર્દીઓ આવતા હોય છે તો ચૂંટણીમાં જંગી મતદાન થાય એ માટે આપ આપણા દર્દીઓને શું અપીલ કરશું હું ભુજપુરમાં તો પ્રેક્ટિસ કરું છું સાથે સાથે ચેરિટેબલ ટ્રસ્ટના ચાર ગામ છે કારાઘોગા પ્રાગપર સમગોગા એ બધી જગ્યાએ પણ જાઉં છું એટલે લગભગ મુન્દ્રા તાલુકામાં મોસ્ટ ઓફ ગામમાં બધા ઓળખીએ છીએ તો મારી મતદારોને એક અપીલ છે કે સૌથી પહેલાં તો મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે મતદાન જંગી મતદાન થાય કોઈ પણ વ્યક્તિ એમ ન વિચારે કે હવે હું એક મત નહીં આપું તો શું ફરક પડે છે એક મતથી પણ દેશના રાષ્ટ્રના નિર્માણમાં ઘણો ફરક પડી જાય છે તો દરેક મતદાર ભાઈ બહેનોને હું એક અપીલ કરું છું કે મતદાન અવશ્ય કરજો તમે તમારા કામ ધંધા રોજગારમાંથી ટાઈમ કાઢીને પણ મત આપવા જરૂર જજો અને એવી રીતે મત આપજો એને મત આપજો કે જે આપણા દેશના રાષ્ટ્રના હિતની વાત કરતા હોય બરાબર બાકી બધે લોભ લાલચ છે કે દબાણ છે કે એમાં કોઈ પ પડવા જેવું નથી અને આપણે આપણા રાષ્ટ્રનું એક સારું નિર્માણ કરીએ આપણી ભવિષ્યની પેઢીઓ આપણને આ સારા નિર્માણ માટે સદા માટે યાદ રાખે એ રીતે આપણે મતદાન માટે સાહેબ હું વાત કરું તો આ વિસ્તારની અંદર ભાજપ સરકારના શાસનમાં કેટલા વિકાસના કામો થયા છે હવે એ વિકાસના કામો ઘણા બેસું તો બહુ લાંબુ લિસ્ટ નીકળશે પબ્લિક પબ્લિકને તો મેઇન શું જોઈએ કે સમજો કે પાણી છે લાઇટ છે સારા રોડ રસ્તા છે રોજગારી છે યુવાનોને રોજગારી મળે તો આ બધી જ વસ્તુઓ સમજો ને કે અત્યારે આપણે અહીંયા કને અવેલેબલ થઈ ગઈ છે બરાબર તો બસ ભાજપની સરકારે જે કામ કર્યું છે એ કામ હજી પણ આગળ ધપાવે એવી આપણે આશા રાખીએ બરાબર સાહેબ ભુજપરની ચૂંટણીની વાત કરીએ તો આપ ચૂંટાઈ આવ્યા જંગી લીલથી તો અત્યારે આપના દ્વારા કેટલા કાર્યો કરવામાં આવ્યા છે ભૂજપુર ગ્રામ પંચાયત પ્રજાના સારા કાર્યો માટે વિકાસના કાર્યો માટે સતત પ્રયત્નશીલ છે અમે લોકોએ વૃક્ષારોપણનો આખો એક પ્રોજેક્ટ કર્યો છે આપણે મતિયાવાડા રોડ ઉપર છેક મતિયાદેવના મંદિર સુધી બંને સાઈડે વૃક્ષો વાવ્યા છે સદભાવના વૃદ્ધાશ્રમ છે રાજકોટ એમના સહયોગથી પ્લસ રોડ રસ્તા રિપેર જ્યાં જ્યાં લાઇટો બરોબર નથી અથવા તો બંધ હાલતમાંથી બધી રોડ લાઇટો બધી શરૂ કરી છે પ્લસમાં એને સિવાયના કામોમાં કરીએ તો કચરા માટે પણ ગામમાં સફાઈ રહે એને માટે પણ બે એક વ્હીકલની વ્યવસ્થા છે મેઇન જગ્યાઓ જે છે ચોક છે કે ત્યાં આગળ પાકી માટી આની સિમેન્ટની કુંડીઓ બનાવી છે એટલે ભુજપુર ગામમાં પણ ગ્રામ પંચાયત તરફથી નાનામાં નાના માણસોના કામ પણ સમજો કે કોઈ દાખલા કઢાવો સાહેબ ઉપસરપંચ સાહેબની મારી હાજરી હોય છે ત્યાં આગળ અને હજી સુધી કોઈ ખાસ અસંતોષ જોવા મળ્યો નથી પબ્લિક ખુશ છે સાહેબ અંતિમ પ્રશ્ન ડૉક્ટર મિત્રોને શું અપીલ કરશો મતદાનના દિવસો દિવસે વધુ જંગી મતદાન થાય એ માટે હવે ડોક્ટર મિત્રો તો બધા બુદ્ધિશાળી અને ભણેલા ગણેલા હોશિયાર માણસો છે એટલે એમને હું ખાસ અપીલ નહીં કરું કારણ કે એ લોકો સમજે છે કે કોણ વિકાસ કરશે અને કોણ રાષ્ટ્રના હિત માટે રાષ્ટ્રના ભલા માટે કામ કરશે તો એ લોકો સમજી વિચારીને મતદાન કરશે જ અને અમને અમે આવતીકાલે સાંજે માંડવીમાં ડોક્ટરોની માંડવી અને મુન્દ્રા તાલુકાના ડૉક્ટર સેલ તરફથી ડૉક્ટર્સની બધાની મિટિંગ રાખી છે અને એ દરમિયાન બધું ડિસ્કશન થઈ જશે સાહેબ શું લાગે છે આ વખતે ચૂંટણીમાં કોનો જોર વધુ રહેશે ત્રણ દાવેદારો છે એમાંથી આપને શું લાગે હવે રિઝલ્ટથી પહેલાં કાંઈ પણ કહેવું યોગ્ય નથી પણ એઝ એ બીજેપીના એક નાનકડા કાર્યકર તરીકે હું એવી આશા રાખું છું કે આપણા જે માન્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે બહુ કામ કર્યું છે બીજેપીમાં સંગઠનમાં રહીને સારામાં સારું કામ કર્યું છે અને આ વખતે આપણા નેતાઓએ એમના ઉપર જે વરિષ્ઠ નેતાઓએ જે એમના ઉપર વિશ્વાસ મૂક્યો છે અને એમની જે અત્યારે પ્રચાર રથયાત્રામાં હું સામેલ થયો હતો તો મને એવું લાગે છે કે આપણા શ્રી અનિરુદ્ધભાઈ દવે જંગી બહુમતી સાથે જીતશે તો મિત્રો આ હતા આપણી સાથે ડૉક્ટર કનૈયાલાલ રાસ્તે કે જેઓ મુન્દ્રા પંથકની અંદર તબીબી સેવા આપી રહ્યા છે અને એમણે પણ ખાસ અપીલ કરી છે કે સૌએ મતદાન કરવાનું છે અને ખાસ એમનું એક ખાસ વિશેષતા એ રહી છે કે એમના જે દર્દને સાજા થઈને જાય અને ખાસ તબીબી સેવામાં આજે એમને આપણે કહી શકીએ કોરોના વોરિયર્સ ડૉક્ટર તરીકે સાહેબ ખૂબ નામના કમાવી છે અને સાહેબની અવારનવાર અમે જોતા હોઈએ છીએ કે સેવા કે પ્રવૃત્તિઓમાં સાહેબ હંમેશા અગ્રેસર હોય છે તો પરેશ જોશી મહાસાપુરા ન્યૂઝ ચેનલ સમોગા મુન્દ્રા કચ્છ જય